બે કડી લઈ લઉં ગોહિલવાડમાં હો અને નો કાઉ તો ત્યાં સુધી મને આમ મજા નો આવે એટલે કે પારણા માંથી એજી સુણવી છે એને વંશ ગોહિલો નિવાર એમ આંખે થી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગાવે આદેશ ની જનેતા હાલડામાં દીકરાને એમ કહેતી હોય કે સાંભળ સુંદા એ દીપાલ રાજા માયે મીઠડી માડી વાત બેટા ગોહિલોનું બિરદ છે ન્યારું અને ગંગાજળ ફૂલ તમારું જનેતાને એમના દીકરાની ખબર હોય માતાઓ બહેનો અહીં બેઠા છે હું ઘણી વાર કહું કે દીકરીનું આપણે ત્યાં લગ્ન થાય અને બરાબર કન્યા પતરાઓ સાવધાન એમ ગોરબાપા કે માંડવામાં દીકરી આવે અને વરરાજાની હારે હસ્તમેળાપ થાય અને વરરાજાના હાથમાં આમ સ્પર્શ થાય આપણી દીકરી છે એ આખી ધ્રુજી જાય કંપી જતી હોય છે કારણ એ દીકરી નેહડામાં આવા ગામડામાં રહેતી હોય તેમ કે હાઉજના જડબા ચીરી નાખું એવી દીકરી હોય ખુમારી વાળી દીકરી હોય કોઈથી બીવે નહીં કોઈથી પણ એ વરરાજાને હારે આમાં હસ્તમેળાપ થાય દીકરીનું આખું શરીર ધ્રુજી જાય કંપી જાય એનું કારણ એ છે એ દીકરીની પવિત્રતા જ એનું ચારિત્ર છે એટલે ધ્રુજી જાય છે એ દીકરી એમ કે આજ દિવસ સુધી એક મારા બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો એ પવિત્રતાની ધ્રુજારી હોય છે એના ચારિત્રની ધ્રુજારી હોય છે એની જ મજા છે બાકી હાથની આટીઓ નાખીને આવેલા જતા અને કોઈક પૂછે એ કોણ હતો તો કે એ તો મારો બોયફ્રેન્ડ હતો હે તને કરડે કાળો તરો નાગ તને હવે અને પાછા એ માયકમાં આવીને ભાષણ કરતા હોય જયપાલસિંહભાઈ એ પાછા માયક ઉપર આવીને આમ ભાષણ કરતા હોય હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે એમ ઉદ્ધાર નો થાય ભલ્યું વીણના ભલા કોઈથી નાગડા નર નો નીપજે મન હર મુખે માનુની અને ગુણિયલો હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર જનેતાની મજા છે આ બધી વાતો અમે કરી છે એનું કારણ શું આમાંથી મળે છું એક છેલ્લી વાત ને પછી સપાકરું લઈ લઉં છું કે હું એક વાત કાલે પણ મુંબઈમાં મારે પ્રોગ્રામ ગઈ રાત્રે જતો હું અને ત્યારે મેં કીધેલું કે વાંકાનેરની પાસેનું નાનકડું એવું ગામ હમણાંની બનેલી ઘટના જયપાલજીભાઈ આ તો ઘણી વાતો આપણે કરી પણ થોડી વાર લાગી ગઈ વાતો સાચી જ છે પણ વધારે વર્ષ થઈ ગયા પણ હમણાંની વાત તમને કહું બનેલી ઘટના વાંકાનેરની પાસેનું ગામનું નામ હું ભૂલી ગયો છું અને એ આયર છે રતાભાઈ હોનારા કરીને આયર અને એ આયરને ત્યાં પ્રસંગ હતો લગ્ન હતા અને બે દીકરીઓની જાનું આવવાની હતી અને લગ્ન હતા અને એમાં બરાબર બેનુએ ભાઈને કંઈક એકનો એક ભાઈ અને એમને કંઈક કીધેલું કે મારે આ વસ્તુ ઘટે છે કંઈક લઈ આવી દે ભાઈ અને મોટરસાઇકલ લઈ અને વાંકાનેર ભાઈ કંઈક વસ્તુ લેવા ગયેલો એક મિત્રને આયરે લઈને અને વળતા પાછા આવતા હતા અને એક્સિડન્ટ થયો કુદરતને કરવું એક્સિડન્ટ થયો ને એનું મૃત્યુ થાય છે બે યુવાનોનું એક એનો મિત્ર હતો ને એક આ ભાઈ જે બેનુની જાનું હવારે આવતી હતી એના હગો એકના એક ભાઈની લાશ છે એ રોડની માથે ઢળી પડી અને પોલીસને ખબર પડી પોલીસ આવી અને આવીને લાશને જોવે છે તો વર્તી ગયા કે આ તો રતાભાઈ સોનારાનો એકનો એક દીકરો અને આનું તો પૂરું થઈ ગયું ભારે કરી એમને ત્યાં જાનું આવે છે આજે અને એમાં પીએસઆઈને એમ થયું હું જાઉં ગાડી લઈ અને ભીખાભાઈ બનેલી ઘટના જાજા વર્ષો નથી ત્યાં ગાડી લઈ અને પીએસઆઈ આવે છે રતાભાઈને ત્યાં ડેલીએથી હાથ કરે છે ડાયરો બધો મહેમાનોની હિંસ છૂટે છે મંગળ ગીતો ગવાય છે જાનું આવવાની તૈયારી છે અને એમાં એક બાજુ ડેલીએ બહાર બોલાવ્યા એટલે ગયા રતાભાઈ આયર અને એમણે કીધું શું છે સાહેબ કેમ અત્યારે મને બોલાવ્યો હતો કે ભાઈ ક્યાંય બહાર ગયો છે તમારો દીકરો તો કે હા એ તો ખબર નહીં પણ બેનું દીકરી મોકલ્યા હોય તો ગયા હોય તો કે આમ બન્યું છે તમારા દીકરા આ દુનિયામાં આવે નથી અને તે દી રતાભાઈ હોનારા આયરે એમ કીધું કે એક્સિડન્ટમાં ગુજરી ગયો મારો દીકરો તો કે હા તો કે આ વાત તમે જાણો ને હું જાણું કારણ કે મારે ત્યાં બે ફાણેજડાની જાનું આવે છે ને એનો પ્રસંગ મારે નથી બગાડવો હવે મારા દીકરાની લાશને ઘરે લઈ આવવાનું ન કહેતા હમણાંની વાત કરું છું દાદા વરે નથી ત્યાં આ વાતને અને કીધું કે પણ હું ઓળખાઈ ગયા પછી અમે લાશને રાખી ન હગી તો કે બિનવારસુ જાહેર કરી દો અને દવાખાનામાં લાશને જવા દો અને સાહેબ બે ફાણેજડા પરણવા માટે આવતા
ભણતા હતા અને જાનુ આવી મંગળ ગીતો ગવાણા અને કાનામામાં ડાંગર ઉમરાળીને આજે જીવે છે એ કે હું એમાં હતો મને ખબર નહોતી કે આ ઘટના બની ગઈ છે પણ એ જાન આવી જાની અને જમાડતા જમાડવા ટાણે એ આયર હતો હોનારો જે ભાવ દઈ દઈ અને જમાડતો હતો જાનૈયાને કોઈને ખબર નહોતી પડતી કે આના દીકરાની દવાખાનામાં એકના એક દીકરાની લાશ પડી છે અને મંગળ વર્તાના ગીતો ગવાણા અને બેનુએ કીધું કે મારો ભાઈ ક્યાં બાપુ માં ભાઈ ક્યાં નો આવે જવતલ હોમમાં તો કે બેટા કામ એવું આવી ગયું છે એટલે બહાર મોકલ્યો છે કુટુંબના કોઈ ભાઈને બોલાવી અને જવતલ હોમાવી દો અને જવતલ હોમાવી દીધા અને વિદાય થઈ ત્યારે બેનુએ કીધું ભાઈ હજી નથી આવ્યો તો કે તને તેડવા આવશે બેટા ચિંતા કરો માં એને બહુ આગે પહેલે સારું એવું કામ પડી ગયું મોકલ્યો છે અને જાનું મિત્રો વિદાય લીધી જાને અને જાન વિદાય થઈ ત્યારે બધાએ નીકળ્યા તે વેવાયુને બોલાવીને એટલું કીધું એક બાજુ આવો ને હવે જાનું ભલે વહી જાય દીકરીને હું વિદાય કરી દઉં વિદાય કર્યા પછી કીધું કે હવે જાનું ભલે વહી જાય પણ તમે વેવાય રોકાઈ જાય છો કાં તો કે મારી બે દીકરીઓને હું એકલો વિદાય કરી શકો પણ મારા દીકરાની વિદાય કરવામાં તમારે રહેવું જોઈએ હવે મારાથી હવે મારું અયું ફાટી જાય છે સાહેબ આ વાતો કરવાનું કારણ સરકાર અત્યારે સરસ પ્રોગ્રામો કરે છે અને કહે છે કે બેટી બચાવો આપણને ગમે પ્રોગ્રામ સારો જ કરે છે પણ હકીકત બેટી બચાવી આને કહેવાય કે દીકરીનો પ્રસંગ ન બગડે એના હારું થઈ દીકરાની લાશને ઘેરે ન લઈ આવ્યા અને આ પથ્થર ઘણી વખત થોડા ઘણા કોકને આમ દુઃખ પડે મરી જાય દવા પી જાય ને આમ એના માટે આ વાતો એને બહુ મોટો ટેકો આપી દે છે કે આવી આવી ઘટનાઓ બને છતાં પણ એટલે એના ગીત ગવાય એ સંસ્કાર મળે એટલે આ હાલડું કે સુખ દુઃખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાની આટલું મારા પ્રાણ થી પ્યારા અન લખી લેજે કૃષ્ણના સુખ દુઃખે સંભાવ રાખે એ રાજપૂતીના નિયમ આટલું મારા પ્રાણથી પ્યારા અને 18 વર્ષને આ આલડું જીવવું હોય તો બધાને કાયમ આવે એવું છે પણ ક્ષત્રિય બેઠા એના માટે આ એક આલડું ક્ષત્રિય માટે કહું છું આપણે જેટલા બેઠા છે એના માટે કે તમારે ગંગાજીએ જવું જ જોઈએ આપણી માં છે પણ ન ફુગાય તો અફસોસ ન કરો અહીંયા કવિ કાગે એક ગંગા બતાવી તમને કઈ ગંગા કે બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશિયા માટે ધોળી ગંગાજી ની ધાર પણ તમારું છત્રીઓનું એક તીર્થ બતાવું એને પરજાના હિત માનવું આરના માંથી એજ સુણવી છે એને વંશ ગોવીરો ની વાત આંખેથી પાર સમજાવે સંભાવના રાખે અને પ્રજાના હિતમાં તમે નાઓ 18 પાદરનો ધણી તખ્તસિંહજી અને ભાવનગર મહારાજ આપને ખબર અને ભાલ પંથકની માલિકોર જ્યારે ગામ ગામમાં આવતા હતા બધા ઘણા બધા રજવાડાના રાજાઓ આવતા હતા ગામ દરબાર બધાનું સન્માન કરતા હતા અને એ વખતે એક દરજીની દીકરી હારે ભાવનગરની દીકરી અને ગામમાં હારે હતી અને એ એટલી બધી આમ પોરાહાય દીકરી કે અમારા બાપુ આવે છે અમારા બાપુ આવે એમાં ભાવનગર મહારાજી તક્ષસિંહજી એકદમ હાદા બહુ રહેતા હોય બહુ આમ ઠાઠમાઠ ને એવું કાંઈ નહીં ઘરેણા ને એવું કાંઈ પહેરવું ને એવું પણ આરે બધું હોય પણ પહેરે નહીં એટલે બરા એનો વાન હામળો હતો થોડોક હામળો વાન એટલે આમ હાથી અંબાળી ઉપર બધા રાજાઓ આવતા હતા એમાં કોક બાયું અને નણંદ હતી આ દરજીની બાઈની એમણે કીધું કે તમારો રાજા અમારો રાજા અમારા બાપુ આવે કોણ આમાં તમારો બાપુ તો કે ઓલા હાથી ઉપર બેઠા ઈ ઓ હોય કે હિમ ના બતા જેવો કાળો વાન ને ઈ અને કાંઈ નથી હારા કોઈ ઘરેણા નથી પહેર્યા બધા રાજાઓ ઠાઠમાઠમાં છે ને આ તો હાદા જેવા લાગે છે હવે હું અમારો રાજા અમારો રાજા અને દીકરીની આંખમાં આહુડા આવી ગયા અને એમાં દીકરી ધીરે દઈને હાથીની નજીક વહી ગઈ આહુડા જોયા એટલે મંત્રી હતા એમણે ગગાભાઈ ઓજા એમણે કીધું કે બેટા દીકરી શું કામે રોવે છે તો કે કાંઈ નહીં તો કે ના ના તું રોવે છે બેટા તો કે હું ભાવનગરની સુન મારી નણંદે મને મેણું માર્યું કે આવો તારો રાજા તમારો એક તો હિમના બતા જેવો ને એમાં કંઈ ઘરેણા બીજા રાજાએ કેટલા ઘરેણા પહેર્યા હાથે અને ઈ તેથી ગગાભાઈ ઓજા એ મંત્રી હતા એમણે કીધું કાંઈ વાંધો નહીં બેટા ચિંતા ન કરતી
પણ તું ઉભી રે, હમણાં રાજા બધા હાથીમાંથી ઉતરે ને આવી મળવા આવજે મહારાજને, મળવા આવી અને ધીરેક દઈ કાનમાં વાત કરી દીધી મહારાજને ગગાભાઈ ઓજાએ મંત્રીએ દીવાને. અને તેથી કીધું કે આ દીકરી આપણી ભાવનગરની છે ને એની નણંદે મેણું માર્યું છે. અને તેથી કીધું કાઢો આપણા ઘરેણા. અને તેથી 18 શેર ઘરેણા પહેર્યા, 18 શેર ઘરેણા તખતસિંહ બાપુએ પહેર્યા ભાવનગર મહારાજે. અને એ ઘરેણા પહેર્યા બરાબર દીકરીને કે બોલાવો, અને બરાબર દીકરી આવી દરજીની દીકરી, બાપુ હું તમારી ભાવનગરની દીકરી છું, અહીં ગામમાં હાહરે છું. અને 18 હેર ઘરેણા પહેર્યા હતા મહારાજે બધા કાઢી, અને દીકરીને આમ દીધા હતા કે બેટા આલે આ કાપડામાં, આવો ભાવનગરની દીકરી હોય તો એને કાપડું દેવું જોઈએ ને સાહેબ, આ સુખ દુઃખે સંભાવ રાખે. હા, અને બ્રાહ્મણ શુદ્ર વૈશ્ય માટે ધોળી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું તીર્થ બતાવું, એને પ્રજાના હિતમાં નાવું, મારી પ્રજાની એક દીકરીને કોઈ મેણું ન મારી જાય, 18 હેર હોનાના ઘરેણા તેથી આપી દીધા હતા. એ વાતો છે એટલા માટે